जय श्री कृष्ण जी 24 कलाक ना खास कार्यक्रम राशि भविष्य में आप सबनु स्वागत छे। हूँ छू नुपुर दाणी। मित्रों, राशि भविष्य एक एवो कार्यक्रम छे के ज्या आपने मळशे आपनी मूंझवणना तमाम प्रश्नोना जवाब। आ उपरांत 12 राशिनुं राशिफळ तमने सचोट भविष्य कथन तो खरुं ज। आजनो दिवस आपना माटे बनी जशे एकदम खास, कारण के आजे आपने जणावाना छीए केटलीक महत्वनी वातो। मित्रों, आजकल तमे जोयुं हशे के घणा बधा लोकोने गार्डनिंगनो खूब ज शोख होय छे, एटले के अलग अलग फूल अने अलग अलग जे छोड़वा होय छे तेने पोताना ઘરના પ્રાંગણમાં વાવવાનો ખૂબ જ શોખ હોય છે। પરંતુ આપ જાણો છો કે કયા પ્રકારના ફૂલછોડ વાવવા જોઈએ અને ફૂલછોડ વાવવાથી તમારું નસીબ પણ એની સાથે ઉછરી શકે છે, ખીલી શકે છે। તો આજ આપણી વાતચીતનો આજે મુખ્ય મુદ્દો છે। આ વિષય પર વાતચીત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય અમિત ત્રિવેદીજી, તેમનું સ્વાગત કરીએ। અમિતજી જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। આજકાલ દર્શક મિત્રોને ઘણા લોકોને આપણે જોયું હશે કે ગાર્ડનિંગનો ફૂલછોડ વાવવાનો ખૂબ જ શોખ હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ફૂલછોડ આપણા નસીબ સાથે જોડાયેલા હોય છે। તો ફૂલછોડની સાથે નસીબને પણ જો આપણે ઉછેરવું હોય, ખીલાવવું હોય તો શું કરી શકાય? સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ। દર્શક મિત્રો, આજનો એક મુદ્દો છે કે ફૂલછોડ સાથે નસીબ પણ ઉછેરો। આપણે આપણા ઘરમાં એવા ફૂલછોડ વાવીએ કે જે આપણને સમૃદ્ધિ અને પ્રગતિ પ્રદાન કરે, ઘરમાં પ્રસન્ન વાતાવરણ રહે, એના માટે કેટલાક ઉપાય છે। ઘરમાં ઘરની અંદર તુલસીનો છોડ ઘરના એક કુંડાની અંદર વાવવો, સાથે સાથે ગલગોટાનો એક છોડ પણ આપે અવશ્ય વાવવો, મોગરાનો છોડ પણ રોપી શકાય। આ ત્રણ છોડ આપ રોપી શકો છો। તુલસી માતા તો પવિત્ર છે, આપણે જાણીએ છીએ। વળી ઘરમાં ગલગોટાનો જે છોડ વાવીશું તે ગુરુદેવનું પ્રાધાન્ય કરશે, બૃહસ્પતિ દેવનું પ્રાધાન્ય કરશે, એટલે ઘરમાં સુખ અને સમૃદ્ધિનો ઉમેરો થશે। મોગરાનો છોડ એ ચંદ્રદેવનું પ્રતિપાદન કરે છે, એટલે મન પ્રસન્નચિત રહેશે, ઘરમાં શાંતિ રહેશે। સાથે સાથે ઉપરોક્ત છોડ જે મેં કહ્યા એ છોડ ક્યારે વાવવા એનો પણ આપને સમય આપું છું। ચંદ્ર જ્યારે રોહિણી નક્ષત્રમાં હોય ત્યારે આ છોડ રોપી શકાય। પૂનમના દિવસે પ્રાતઃકાળે આપ આ છોડ અવશ્ય રોપી શકો છો। અમાસ અથવા ગંડાંત યોગમાં આ પ્રકારના છોડ ન વાવવા। વળી ચંદ્ર જ્યારે પુનર્વસુ નક્ષત્રમાં હોય ત્યારે પણ આપ છોડ રોપી શકો છો। આ પ્રકારનો ઉપાય કરજો, આપના ઘરમાં સુખ અને સમૃદ્ધિ પ્રદાન થશે। જી બિલકુલ, એટલે એનો અર્થ એ થયો કે મોટાભાગના દર્શક મિત્રોને એ તો ખ્યાલ હશે કે તુલસીનો છોડ વાવવો શુભ છે, પરંતુ ગલગોટાનો છોડ પણ એટલો મહત્વનો છે, આ મોગરાનો છોડ પણ એટલો મહત્વનો છે, આજે દર્શક મિત્રો જાણી ચૂક્યા છે, એટલે ચોક્કસથી એને અજમાવશે। ઠીક છે, આ સાથે જ આજનું પંચાંગ શું કહે છે? દર્શક મિત્રો, આજે તારીખ 10 સપ્ટેમ્બર 2018 અને સોમવાર છે। આજે બેસતો મહિનો ભાદરવા સુદ એકમ છે। નક્ષત્ર ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર છે। યોગ સાધ્ય, ચંદ્ર અત્યારે સિંહ રાશિમાં ભ્રમણ કરે છે। સિંહ રાશિના મૂળાક્ષરો છે મ અને ટ, પણ સવારે 11 અને 8 વાગ્યા પછી ચંદ્ર કન્યા રાશિમાં ભ્રમણ કરશે અને કન્યા રાશિના મૂળાક્ષરો આવશે પ ઠ ણ। જી બિલકુલ, પંચાંગ વિશે આપે માહિતી આપી। હવે ગઈકાલે જ શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ થઈ છે અને આજનો દિવસ એક નવી સવાર લઈને આવ્યો છે, તો આજનો દિન વિશેષ મહિમા શું છે? દર્શક મિત્રો, પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થઈ ચૂક્યો છે, આજથી ભાદરવા માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આજ ભાદરવા મહિનામાં ગણેશ ચતુર્થી પણ આવશે, શ્રાદ્ધ પક્ષ પણ આવશે। આજે સોમવાર છે એટલે ચંદ્રદેવની ઉપાસના અવશ્ય કરવી ઘટે। શિવજીએ ચંદ્રને મસ્તક ઉપર ધારણ કર્યો છે। વળી શિવ પંચાક્ષર સ્તોત્રનો પણ આજે પાઠ કરી શકાય। જો આપ રુદ્રાક્ષ ધારણ કરતા હોય તો આજે રુદ્રાક્ષનું પૂજન અવશ્ય કરવું। જી બિલકુલ, ને આ સાથે જ દર્શક મિત્રો આપણી સાથે જોડાવાનું શરૂ થઈ ગયું છે। આજના પ્રથમ દર્શક મિત્ર અમદાવાદથી કલ્પનાબેન આપણી સાથે જોડાઈ રહ્યા છે। હલો હલો જી કલ્પનાબેન, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ મોટેથી જણાવશો। હલો, મારું નામ કલ્પનાબેન છે અને મારા બાબા વિશે મારે પૂછવાનું છે। જી, જન્મ તારીખ? એની જન્મ તારીખ છે 12/1/95। સમય? સમય રાત્રે 11:17। અને સ્થળ? અમરેલી। શું સવાલ છે આપનો? એટલે એને ગવર્નમેન્ટ જોબ મળશે કે પછી એને આજી એમસીએ છે ને, હજી જોબ મળી નથી, એટલે એને ચાન્સ આવે છે ને સ્લીપ થઈ જાય છે। જી બિલકુલ, સરકારી નોકરી વિશે આપનો સવાલ જણાવી દઈએ। જી કલ્પનાબેન, આપે આપના સંતાન વિશે જે પ્રશ્ન પૂછ્યો છે, સૂર્યદેવ કેન્દ્ર સ્થાનમાં બિરાજમાન છે એટલે સરકારી નોકરી મળવાની શક્યતા ઘણી વધી જાય છે। સાથે સાથે લગ્નેશનું બાળ આપણે તપાસીએ તો લગ્નેશ પોતે ત્રિકોણ સ્થાનમાં છે, એટલે આ એક બીજી શુભ વાત છે। રાહુની મહાદશા ચાલે છે, આ રાહુદેવ પણ અત્યારે એક સારા સ્થાનમાંથી ભ્રમણ કરી રહ્યા છે, એટલે આ ત્રીજી વાત છે। કુલ મળીને આપના માટે સાનુકૂળતા છે। આપે એમ પણ કહ્યું કે અવારનવાર આ ચાન્સ અમારા હાથમાંથી સ્કીપ થઈ જાય છે,
ગુરુદેવ જ્યારે રાશિ પરિવર્તન કરશે ત્યારે આપના માટે વિશેષ સાનુકૂળ પરિસ્થિતિની રચના થશે. પહેલી જાન્યુઆરી પછી આપના માટે આ સરકારી નોકરી મેળવવાની તક પણ ખૂબ સારી રીતે પ્રાપ્ત થશે. આપે ભવિષ્યના અનુસંધાનમાં પણ પ્રશ્ન પૂછ્યો છે, ચિંતાનું કોઈ કારણ નથી, આપના સંતાનની જન્મકુંડળી ખૂબ જ બળવાન છે, એ ચોક્કસ જીવનમાં સફળતા પ્રાપ્ત કરશે. જી બિલકુલ, આ સાથે જ અન્ય એક દર્શક મિત્ર પાલીતાણાથી જાગૃતિબેન જોડાઈ રહ્યા છે. હેલો, હેલો, જી લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, કશો વાંધો નહીં. બીજા એક દર્શક મિત્ર ધાનેરાથી આપણી સાથે જોડાઈ રહ્યા છે, નરેશભાઈ. હેલો, હા મેડમ. જી નરેશભાઈ, જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. સ્થળ ધાનેરા, 1/6/1999. 1/6/1999 સમય 6 વાગે સવાર. સવારે 6 વાગે. શું સવાલ છે આપનો? શું સવાલ છે આપનો? ચિંતાનું કોઈ કારણ નથી, શક્ય છે કે આ લગભગ 15-20 દિવસ દરમિયાન જ આપને વિશાળ આ શક્ય છે, એટલે આપની જન્મકુંડળીમાં લગ્નના યોગ પૂર્ણ કળાએ ખીલી ચુક્યા છે. લગભગ 1 વર્ષ સુધી આ લગ્નનો યોગ આપની જન્મકુંડળીમાં ચાલુ જ રહેવાનો છે. શુક્રની મહાદશા છે અને શુક્ર ખૂબ જ સુંદર રીતે મંગળ ઉપરથી પસાર થઈ રહ્યો છે. આપના લગ્ન અવશ્ય 1 જાન્યુઆરી સુધીમાં થઈ શકે છે. 1 જાન્યુઆરી સુધીમાં ન થાય તો બીજા 4-5 મહિનામાં આપના લગ્ન અવશ્ય સંપન્ન થશે. જી બિલકુલ, આ સાથે જ અન્ય એક દર્શક મિત્ર પાલીતાણાથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. હલો, હલો. જી આપનું નામ? સરકારી નોકરી માં જોબ, એને સરકારી બસ માં ઇન્ટરવ્યુ આપ્યું છે, પાસ થઈ ગયા છે, તેના ભાગમાં છે કે નહીં? જી બિલકુલ, સરકારી નોકરી વિશે આપનો પ્રશ્ન જણાવી દઈએ. સરકારી નોકરીના અનુસંધાનમાં આપનો પ્રશ્ન છે, આપ સમય નથી જણાવી શક્યા, સમય આવશ્યક છે. પણ હવે પ્રશ્ન કુંડળીના અનુસંધાનમાં હું આપને જવાબ આપવા પ્રયત્ન કરું છું. સરકારી નોકરીના અનુસંધાનમાં આપે જે પ્રશ્ન પૂછ્યો છે, તો જી હા, આ સરકારી નોકરી આપને પ્રાપ્ત થઈ શકે છે. પ્રશ્ન કુંડળી અહીંયા જવાબ હકારમાં આપે છે. હું આપને એક ઉપાય પણ આપું છું, નિત્ય પ્રત્યે આપે ગાયત્રી મંત્રનો જાપ કરવાનો રહેશે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સર વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધીયો યો નઃ પ્રચોદયાત. આ મંત્રની એક માળા આપના પતિ કરશે તો તેમના માટે વિશેષ સાનુકૂળતાની રચના થશે. જી બિલકુલ, આ સાથે જ અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે સુરતથી જોડાઈ રહ્યા છે. હલો, હલો. જી આપનું નામ? પ્રફુલ જોશી. જી પ્રફુલજી, આપને જેમના વિશે સવાલ પૂછ્યો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હા, આમાં છોકરાનો વિશાલ જોશી છે. હા, જન્મ તારીખ? હા, એમની જન્મ તારીખ 25/11/1988. સમય? સમય 5:40 સવારમાં. અને સ્થળ? સ્થળ સુરત. શું સવાલ છે આપનો? હવે અમારો છોકરો છે ને, તેનો લગ્ન યોગ ક્યારે છે? જી લગ્ન વિશે આપનો સવાલ જણાવી દઈએ. લગ્નના અનુસંધાનમાં જોશીભાઈ જે પ્રશ્ન પૂછ્યો છે, લગ્નેશ પોતે જન્મકુંડળીમાં સ્વગૃહી છે, સાથે સાથે 7મા સ્થાનનો સ્વામી મંગળદેવ એ પોતે કેતુ સાથે યુતિમાં છે, એટલે નવેમ્બર મહિના પછી આ જન્મકુંડળીમાં લગ્નનો યોગ પૂર્ણ કળાએ ખીલે છે. હાલ આ લગ્નનો યોગ ચાલી જ રહ્યો છે. ચિંતાનું કોઈ કારણ નથી, શુક્ર ઉપરથી ગુરુદેવ પસાર થઈ રહ્યા છે, લગ્ન સ્થાનમાંથી પસાર થઈ રહ્યા છે. આ લગ્ન ખૂબ સારી રીતે સંપન્ન થશે, ગુરુની મહાદશા ચાલે છે. આપને એક ઉપાય આપું છું, આપે નિત્ય પ્રત્યે ગણેશજીની ઉપાસના કરવાની રહેશે. ઓમ ગમ ગણપતયે નમઃ, આ એક સરળ મંત્ર છે, એ મંત્રની એક માળા કરવી, સાથે સાથે ગણેશ અથર્વશીર્ષનો પાઠ પણ કરવો. આ બે ઉપાય આપે કરવાના રહેશે, આપનો મનોરથ સિદ્ધ થશે. જી બિલકુલ, આવી રીતે આપણે આગળ દર્શક મિત્રો સાથે જોડાઈશું. પણ હવે અનેક ફરીવાર દર્શક મિત્રો જોડાઈ રહ્યા છે. હલો, જી આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. મારું નામ પંકજભાઈ છે. જી, જન્મ તારીખ? મારી જન્મ તારીખ 13/12/1960. સમય? સવારે 5:05. સ્થળ? અમદાવાદ. શું સવાલ છે આપનો? આર્થિક મુશ્કેલી ઘણી બધી છે. જી, આર્થિક પરિસ્થિતિ વિશે આપનો સવાલ જણાવી દઈએ. જી, આપે આર્થિક મુશ્કેલીના અનુસંધાનમાં પ્રશ્ન પૂછ્યો છે. લગ્નેશ પોતે એ 4થા સ્થાનમાં છે,
આ એક ખૂબ સારી બાબત છે. વળી આપે હમણાં જે આર્થિક મુશ્કેલીની વાત કરી છે, તો એ સ્થાનનો સ્વામી મંગળદેવ એ પોતે ચોથા સ્થાનમાં કેતુની સાથેથી પસાર થઈ રહ્યો છે, સાથે સાથે ગુરુ ઉપરથી શનિદેવ અને શનિની મહાદશા ચાલી રહી છે. હું કંઈ બહુ લાંબો આ આર્થિક સંઘર્ષ જોતો નથી, 4-5 મહિનાની વાત છે, ધીમે ધીમે આપને સરળતા મળતી જશે. શનિની મહાદશા છે, સાથે સાથે આપની જન્મકુંડળીમાં ચંદ્રથી 12મે રાહુ છે, એટલે બે ઉપાય આપે અવશ્ય કરવાના રહેશે. પ્રથમ, આપે શિવજીની ઉપાસના અવશ્ય કરવી, શિવ પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરી શકાય, રુદ્રી પણ વાંચી શકાય. બીજો ઉપાય, આપે હનુમાનજીની ઉપાસના અવશ્ય કરવી, હનુમાન અષ્ટકનો પાઠ આપે નિત્ય પ્રત્યે કરવો. આ બે ઉપાય આપ અવશ્ય કરજો. આપની જન્મકુંડળીમાં સ્થાનાંતરના યોગ પણ રચાયા છે. બીજી એક વાત, સૂર્ય અને બુધની યુતિ છે જે આપને શુભફળ પ્રદાન કરવાની છે. આ બે ઉપાય કરજો, ચિંતાનું કોઈ કારણ નથી. જી બિલકુલ, આવી જ રીતે આપણે આગળ દર્શક મિત્રો સાથે જોડાઈશું. પણ હવે રાશિફળ તરફ જવાનો સમય થઈ ગયો છે. એમાં આજે પ્રથમ 3 રાશિ છે, મેષ, વૃષભ અને મિથુન. આ જાતકોનો દિવસ કેવો છે? મેષ રાશિના જાતકો, આજે વાંચન લેખનમાં આપનો દિવસ વીતે, એટલે જે વિદ્યાર્થી મિત્રો છે તેમના માટે આજે આ સારો દિવસ કહી શકાય. સાથે સાથે જે લેખકો છે, ચિંતકો છે, એકાઉન્ટ ક્ષેત્રે જોડાયેલા છે તેમના માટે પણ આ સાનુકૂળ દિવસ છે. વળી સરકારી કર્મચારીને આજે વિશેષ લાભ થઈ શકે એમ છે. આપની ઘરની સુખાકારીમાં આજે ઉમેરો થશે. વૃષભ રાશિના જાતકો, કલા ક્ષેત્રે જે જાતકો જોડાયેલા છે તેમને આજે વિશેષ સાનુકૂળતા પ્રાપ્ત થાય. જે બ્યુટિશિયન હોય, એક્ટર હોય, સંગીતકાર હોય, ચિત્રકાર હોય, તે તમામ માટે આજે વિશેષ સાનુકૂળતા રહેશે. પ્રેમી યુગલ માટે પણ આજે સાનુકૂળ દિવસ રચાયો છે. સાથે સાથે આપના માટે સરકારી નોકરીનો યોગ છે, એટલે એ અનુસંધાનમાં આપ સક્રિય હો તો આજને આપને વિશેષ સફળતા પ્રાપ્ત થાય. મિથુન રાશિના જાતકો, પરિવારમાં આપની ભાષાથી વિખવાદ થઈ શકે છે, માટે આપે ભાષા ઉપર સંયમ રાખવો. કાર્યને અધવચ્ચેથી મૂકી બીજી પ્રવૃત્તિમાં જોડાવાનું પણ આજે શક્ય બને. વળી માતા અને જીવનસાથી સાથે, આ બેઉ સાથે આપે આજે સંયમ જાળવવાનો રહેશે. કુલ મળીને આજે સ્ત્રી જાતકો સાથે, આપે જો પુરુષ જાતક હો તો સ્ત્રી જાતકો સાથે વિશેષ સંયમપૂર્ણ વ્યવહાર કરવો. જી જી બિલકુલ. આ સાથે જ અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે કડીથી જોડાઈ રહ્યા છે. હેલો. હેલો જી, આપનું નામ? જી હેલો. જન્મ તારીખ 18/12/1991. સમય? સવારે 5 વાગે. સ્થળ? જન્મસ્થળ ભુજ. શું સવાલ છે આપનો? નોકરી યોગ અને મિલકતના પ્રશ્નો એમ છે. કોર્ટ કચેરી? જી બિલકુલ, કોર્ટ કચેરી અને નોકરી વિશે જણાવી દઈએ. કોર્ટ કચેરીના જે પ્રશ્ન છે, આપને આ અનુસંધાનમાં ગુરુદેવ જ્યારે રાશિ બદલશે એટલે 11 ઓક્ટોબર પછી આપના માટે વિશેષ સાનુકૂળતાનું નિર્માણ થશે, ચિંતાનું કોઈ કારણ નથી. સાથે સાથે અત્યારે રાહુદેવ એ પોતે ભાગ્યસ્થાનમાંથી પસાર થઈ રહ્યા છે, એટલે પહેલો તબક્કો 11 ઓક્ટોબર પછી, બીજો તબક્કો 2019ના એપ્રિલ મહિના પછી આપના માટે વિશેષ સાનુકૂળતાનું નિર્માણ થશે. આપને હું એક ઉપાય પણ આપું છું, નિત્ય પ્રત્યે આપે સૂર્યદેવની ઉપાસના અવશ્ય કરવાની રહેશે. સૂર્ય અને રાહુની યુતિ પણ છે, એટલે એક પ્રકારે શાસ્ત્રમાં આને પિતૃદોષ કયો છે, એટલે આપે વિષ્ણુ સહસ્ત્ર નામના જાપ પણ કરવાના રહેશે. સાથે સાથે કાર્યક્રમના પ્રારંભમાં મેં હમણાં જેમ વાત કરી કે ઘરમાં તુલસીનો છોડ અને ગલગોટાનો છોડ, આપ બે કુંડા આપના ઘરની અંદર અવશ્ય લાવજો, તેની વાવણી કરજો, સફળતા પ્રાપ્ત થશે અને સૂર્યદેવની ઉપાસના કરજો. જી બિલકુલ, શરૂઆતમાં જ આપે જે ઉપાય જણાવ્યા એ જ અમને લાગુ પડી જાય છે. ઠીક છે, આગળ આપણે દર્શક મિત્રો સાથે વાત કરીશું. પણ હવે આગળની જે 3 રાશિ છે એ રાશિફળે જાતકનું કેવું રહેશે? કર્ક રાશિના જાતકો, આપની વાણી આજે પ્રબુદ્ધ બને, એટલે આપ જે આજે ભાષા બોલો તે જ્ઞાન સભર હોય, બીજાને માર્ગદર્શન આપનારી હોય. પરિવારમાં આજે આપ મુદ્દા આધારિત ચર્ચા પણ કરો. વળી સંધ્યા સમયે નોકરીના સ્થાનમાં થોડો ગૂંચવાડો ઉભો થઈ શકે છે, એટલે આપે આજે આપની નોકરીના સ્થાનમાં સંયમપૂર્ણ વ્યવહાર કરવાનો રહેશે. સિંહ રાશિના જાતકો, શત્રુઓથી આજે આપે જાળવવો. પૂર્વે કોઈ બનાવ બની ગયો હોય કે કોઈ બનાવ ચાલતો હોય તો આપે આજે સાવધ રહેવાનું. આરોગ્યના અનુસંધાને આપે આજે વિશેષ તકેદારી રાખવાની રહેશે. હું કોઈ ગંભીર બીમારી જોતો નથી, પણ થોડી સાવધાની તો અવશ્ય જાળવવી પડશે. આપનો આત્મા બળવાન બનશે અને આપ આ બધી સંજોગોની વચ્ચે પણ આપ આપનું કાર્ય પાર પાડશો. કન્યા રાશિના જાતકો, મોટા ભાઈ બહેન સાથે
થોડું અંતર વધે, એટલે મોટા ભાઈ બહેન સાથે, જો આપ ઘરમાં નાના હો તો મોટા ભાઈ બહેન સાથે આપે સંયમપૂર્ણ વર્તન કરવું. વળી ધનસ્થાન પ્રબળ છે એટલે આ એક આપના માટે હકારાત્મક બાબત છે. બીજું, આજે ભોજનમાં થોડું વધુ ટેસ્ટી જમવાની પણ ઈચ્છા થાય એવું પણ બને, થોડા ચટાકા કરવાની ઈચ્છા થાય એવું પણ આપની રાશિમાં પૂરી શક્યતા બતાવે છે. જી બિલકુલ, આ સાથે જ અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે પાલનપુર થી જોડાઈ રહ્યા છે. હલો, હલો, હા હલો જી, આપને ટેલિવિઝન નું વોલ્યુમ બંધ રાખજો અને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. લગ્ન વિશે જણાવી દઈએ. લગ્ન ના અનુસંધાનમાં આપે પ્રશ્ન પૂછ્યો છે. લગ્ન સ્થાન માંથી જ ગુરુદેવ પસાર થાય છે, સાથે સાથે આ ગુરુદેવ જયારે રાશિ પરિવર્તન કરશે ત્યારે આ વિશેષ યોગ પ્રબળ બને છે. જો આ સંજોગોમાં લગ્ન ન થાય તો એક વર્ષ પછી આ લગ્નનો યોગ પૂર્ણકળાએ ખીલી રહ્યો છે. ચિંતાનું કોઈ કારણ નથી. આ જન્મકુંડળીમાં ચંદ્ર અને રાહુની યુતિ છે એટલે જ્યારે આ શાસ્ત્ર આજથી 5-6 હજાર વર્ષ પહેલાં રચાયું ત્યારે આને માતૃદોષનું નામ પણ આપવામાં આવ્યું હતું. પણ ચિંતાનું કોઈ કારણ નથી. આપના દીકરાએ શિવજીની ઉપાસના અવશ્ય કરવાની રહેશે અને જો શક્ય હોય તો રોજ સવારે ફક્ત 5 મિનિટ ધ્યાન અવશ્ય કરવું, એનાથી એને ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત થશે. એક ઉપાય પણ આપને આપું છું, આપે નિત્ય પ્રત્યે ગણેશજીની ઉપાસના અવશ્ય કરવાની રહેશે. ગણેશ ગીતાનો પાઠ અવશ્ય કરવો, સાથે સાથે દર મંગળવારે ગણેશજીને કુમકુમ અર્પણ કરવું. આ બે ઉપાય આપ કરજો, આપનો મનોરથ સિદ્ધ થશે. જી બિલકુલ, આ સાથે અન્ય એક દર્શક મિત્ર ધોરાજીથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. હલો જી, આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. તારીખ છે 21/9/91. સમય? સમય છે રાતના 12 વાગે. સ્થળ? જેતપુર. જી, શું સવાલ છે આપનો? જી મોટેથી સવાલ જણાવશો. મારી અને એના મેરેજ વિશેનો પ્રશ્ન. જી જી જી, લગ્ન વિષયક આપનો પ્રશ્ન છે, જણાવી દઈએ. લગ્નના અનુસંધાનમાં આપનો જે પ્રશ્ન છે, લગ્નના સ્થાનમાંથી એટલે કે સામા પક્ષના સ્થાનમાં રાહુદેવ બિરાજમાન છે અને તેના ઉપરથી શનિદેવ પસાર થઈ રહ્યા છે એટલે હમણાં આપે વિશેષ જાળવવાનું રહેશે. આરોગ્યની દ્રષ્ટિએ પણ આપે લગ્નના અનુસંધાનમાં જે પ્રશ્ન પૂછ્યો છે તો એના અનુસંધાનમાં લગભગ 1 વર્ષ જેટલો સંઘર્ષનો સમય છે. ચિંતાનું કોઈ કારણ નથી. જો ઓક્ટોબર મહિના પહેલાં આપનું વ્યવિશાળ ન થાય તો એ પછી 1 વર્ષ જેટલો સમય અવશ્ય લાગી શકે છે. આપને એક ઉપાય આપું છું, આપે નિત્ય પ્રત્યે ગુરુદેવની ઉપાસના કરવાની રહેશે, બૃહસ્પતિ દેવની. આપે જે સ્નાન કરવા બેસો તે જળની અંદર થોડી હળદર નાખવી અને ત્યારબાદ આપે તેનું સ્નાન કરવું. સાથે સાથે ગુરુવારે આપે પીળી ચણાની દાળ ગરીબ વ્યક્તિઓને દાનમાં આપી અને શક્ય હોય તો જમવામાં આપે પીળું ભોજન પહેલો કોળિયો એનો ભરવો, આપના માટે સફળતા રહેશે, સાનુકૂળતાનું નિર્માણ થશે. જી બિલકુલ, આ સાથે જ અન્ય એક દર્શક મિત્ર આણંદથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. હલો, 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 લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. કશું વાંધો નહીં. હવે આગળની જે 3 રાશિ છે એ જાતકોનો દિવસ કેવો રહેશે? તુલા રાશિના જાતકો, વેપારી મિત્રોને બપોર પછી થોડી પ્રતિકૂળતા જણાય, વેપારની અંદર થોડી નિરસ્તા બપોર પછી આપના માટે સાંપડે. સાથે સાથે માર્કેટિંગ ક્ષેત્રે જે જાતકો જોડાયેલા છે તેમના માટે આજે સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થાય. આપે અધિકારી સાથે સુમેળ પરિવર્તન રાખવું. જો આપ નોકરી કરતા હોય તો આપે આપના અધિકારી સાથે સુમેળ પરિવર્તન આજે અવશ્ય રાખવું. વૃશ્ચિક રાશિના જાતકો, જે જાતકો નવું ઘર અથવા જમીન ખરીદવા માંગતા હોય તેમણે આજે સક્રિય થવું. પ્રતિપક્ષનો સહકાર આજે આપને ઓછો પ્રાપ્ત થાય. આપની અપેક્ષા કરતાં પ્રતિપક્ષ આપને ઓછો સહકાર આપે એવી પણ શક્યતા પૂરેપૂરી છે. ધનરાશિના જાતકો, મિત્રો દ્વારા સંબંધોમાં આપને લાભ થાય એટલે આપના મિત્રો આજે આપની પડખે ઉભા રહે. આપના મિત્રોના માર્ગદર્શનથી શક્ય છે આપનો માર્ગ સરળ બને. પરિવાર સાથે આજે મુસાફરીના યોગ છે. વળી જો આપ બીમાર હો તો આજે ડાક્ટર પાસે જવાનું ટાળતા નહીં, એટલા માટે કે એવી પણ પૂરી શક્યતા છે કે આપ વ્યસ્ત હો અથવા થોડી આળસમાં એમ પણ થાય
કે હવે આ નાની વાત છે મટી જશે, પણ જી ના, આપ ડોક્ટર પાસે અવશ્ય જજો. જી બિલકુલ, આ સાથે જ અનેક દર્શક મિત્ર સાણંદ થી આપણી સાથે જોડાઈ રહ્યા છે. હેલો. હા ધર્મેન્દ્ર, 21/5/1988 આપણી જન્મ તારીખ છે. સમય? સમય 8 વાગે રાતે. સ્થળ? 8-10 મિનિટ. સ્થળ ઉપરદળ, સાણંદ તાલુકો. શું પ્રશ્ન છે આપનો? આપણે આગળ શું નોકરી કરવી એના ઉપર શું ધંધા કારકિર્દી, કયા ધંધામાં આગળ વધવું? જી, ધંધા અને નોકરી વિશે આપનો સવાલ જણાવી દઈએ. જી, આપે જે પ્રશ્ન પૂછ્યો છે કે આગળ ઉપરાંત શું કરવું, એના અનુસંધાનમાં આપ કેમિકલ વ્યવસાય ક્ષેત્રે જોડાઈ શકો છો, સાથે સાથે આપ ઇલેક્ટ્રોનિકના વ્યવસાય સાથે પણ જોડાઈ શકો છો, ખાતર અને બિયારણ આના વેપારમાં પણ આપ જોડાઈ શકો છો. આપના માટે 3 ફિલ્ડ મેં કયા? ઇલેક્ટ્રોનિકનો વ્યવસાય, કેમિકલનો વ્યવસાય અને ખાતર બિયારણ એટલે કે જમીન ક્ષેત્રે જે કોઈ વેપાર છે, આ 3 ક્ષેત્રે આપ અવશ્ય જોડાઈ શકો છો. આપના માટે સફળતાનું નિર્માણ થશે. આપને એક ઉપાય પણ આપું છું, આપે નિત્ય પ્રત્યે ચંદ્રદેવની ઉપાસના અવશ્ય કરવાની રહેશે. આપે આપના ખિસ્સામાં લક્ષ્મીજીનો ચાંદીનો સિક્કો અવશ્ય રાખો, નિત્ય પ્રત્યે તેની પૂજા કરવી, આપનો માર્ગ સરળ બનશે. જી બિલકુલ, આ સાથે જ અનેક દર્શક મિત્ર અંકલેશ્વરથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. હલો. હલો. જી, આપનું નામ? મારું નામ કલ્પેશ બાલુભાઈ પટેલ. જી કલ્પેશ. જન્મ તારીખ 11/9/1974. સમય? સમય સવારના 5:50. સ્થળ? સર અંકિત, છિલોદરા. જી, શું સવાલ છે આપનો? સવાલ એ છે, મારે આગળ નોકરીમાં વધવું છે પણ નોકરી જવાની ઈચ્છા થતી નથી, એનું શું કારણ? જી બિલકુલ, નોકરી વિશે આપને સમસ્યા જણાવી દઈએ. આપની જન્મ તારીખ છે 11 સપ્ટેમ્બર, એટલે આજે 10મી તારીખ છે. આવતીકાલે આપનો જન્મદિવસ છે, એટલે અમારા સૌ વતી આપને જન્મદિવસની એક શુભકામના. આપ ખૂબ પ્રગતિ જીવનમાં હાંસલ કરો તેવી પણ શુભકામના અમે ઝી 24 કલાક તરફથી આપને પાઠવીએ છીએ. આપનો જે પ્રશ્ન છે, લગ્નેશ પોતે સ્વગૃહી છે, શુક્ર સાથે યુતિમાં છે, સાથે સાથે આપે એવું પણ કહ્યું કે નોકરી જવાની ઈચ્છા નથી થતી, એટલે પૂરેપૂરી એવી પણ શક્યતા છે કે થોડી આળસ આવે, નકારાત્મકતા આપને વિશેષ હાવી થાય. આપની જન્મકુંડળીમાં શનિ અને ચંદ્ર આ બેઉ યુતિમાં છે, એના માટે એના અનુસંધાનમાં આપને આ પ્રકારની ઈચ્છા થતી હશે. આપ બહુ ખૂબ જ ગહન વિચારો, અને ગહન વિચારો એમાં આપના હાથમાં નકારાત્મકતા આવે છે, માટે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જન્મકુંડળીના અનુસંધાનમાં આપને વ્યવહારિક ઉકેલ એ આપું છું કે આપે આપની નોકરીની સારી બાજુ વિચારવી, સારા પાસા જોવા, અને નોકરી આપે જોઈન્ટ કરી લેવી, એક ઉપાય આપના માટે. આપે નિત્ય પ્રત્યે શનિદેવની ઉપાસના અવશ્ય કરવાની રહેશે. શનિદેવને સરસિયાનું તેલ એની અંદર અડદ નાખી અને શનિદેવને આપે અવશ્ય એનો અભિષેક કરો, અને મંદિરની બહાર જો કોઈ ગરીબ વ્યક્તિ બેઠા હોય તો એને આપે યથાશક્તિ દાન દક્ષિણા પણ અર્પણ કરવી. જી બિલકુલ, આવી રીતે આગળ આપણે દર્શક મિત્રો સાથે જોડાઈશું, પણ હવે જે બાકીની રાશિ છે એ જાતકોનો દિવસ કેવો રહેશે? જી, મકર રાશિના જાતકો, આજે સર્વ પ્રકારે આપને સિક્યોરિટી મેળવવાની ઈચ્છા થાય. આપના વિચારો એવા હોય કે આપ સિક્યોર હો, સુરક્ષિત હો, સાથે સાથે આપનું મન બપોર સુધી ઘન વિચારમાં રહે. બપોર પછી આપને ઉશ્કેરાટથી બચવાનું પણ રહેશે, એટલે કુલ મળી આપે આજે માનસિક પરિસ્થિતિ શાંત રાખવી. કુંભ રાશિના જાતકો, જીવનસાથી દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય આપનું જીવનસાથી, આજે આપને માર્ગદર્શન પણ આપે. વળી જીવનસાથી દ્વારા આવક પણ પ્રાપ્ત થાય, એટલે કે એના માર્ગદર્શનથી એવું પણ શક્ય બને કે આપને આવક થાય. વળી સાથે સાથે આ ત્રીજો મુદ્દો આની સાથે એવો જોડાય છે પાછો, કે એના દ્વારા તમને આવક મળે, એના દ્વારા તમને માર્ગદર્શન મળે, પણ તમને ક્યાંક ને ક્યાંક અણગમો થઈ જાય એવી પણ પૂરેપૂરી શક્યતા છે, માટે આજે આપે સંયમપૂર્ણ વર્તન કરવું. મીન રાશિના જાતકો, સંતાન આપનો આજે જ્ઞાન માર્ગ તરફ આગળ વધે, એટલે કે એ એના અભ્યાસમાં એના કાર્યમાં આજે વિશેષ પ્રવૃત્ત હોય, નવું શીખવાની ભાવના પણ એનામાં જાગે, શોધ અને સંશોધનની વૃત્તિ આપના સંતાનમાં અવશ્ય જાગે. સાથે સાથે આપ જો સરકાર સાથે જોડાયેલા હો તો આપને આજે વિશેષ સાનુકૂળતા પ્રાપ્ત થાય. વળી સામાજિક કાર્યોમાં આપને વિશેષ સફળતા પ્રાપ્ત થાય. જી બિલકુલ, આ સાથે જ અનેક દર્શક મિત્ર પાટણ થી ચંદુભાઈ આપણી સાથે જોડાઈ રહ્યા છે. હલો. હલો. જી, આપને જેમના વિશે સવાલ પૂછવો છે તેમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. જન્મ તારીખ 5/5/1980. સમય?
સમય બેન ખબર નહી. સ્થળ ઘાસપુર. જી શું સવાલ છે આપનો? ધંધામાં કઈ બચત નહીં આવતી. જી ધંધા વિશે આપનો સવાલ જણાવી દઈએ. ધંધાના અનુસંધાનમાં આપે જે પ્રશ્ન પૂછ્યો છે તો આપ આપનો જન્મનો સમય બતાવી નથી શક્યા. પ્રશ્નકુંડળીના અનુસંધાનમાં હું આપને જવાબ આપવા પ્રયત્ન કરું છું. આ પ્રશ્નકુંડળી લગભગ એક વર્ષ સુધીનો સંઘર્ષનો સમય બતાવે છે. ત્યારબાદ આપના માટે સાનુકૂળતાનું નિર્માણ થશે. આપે આપના ધંધાના સ્થાનમાં દર બુધવારે આસોપાલવનું તોરણ બાંધવું. વળી શક્ય હોય તો આપની ધંધાના સ્થાનમાં આપની જે બેસવાની ખુરશી હોય તે ખુરશી ઉપર લીલા રંગનું કપડું આપે અવશ્ય મૂકી રાખવું અને ઉત્તર દિશામાં બુધદેવનું યંત્ર કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે સિદ્ધ કરાવી તેની સ્થાપના કરવી. આટલા ઉપાય કરશો તો આપના માટે ધીમે ધીમે સાનુકૂળતાનો સમય પ્રાપ્ત થશે અને આપનો જે સંઘર્ષ છે એ થોડો હળવો થઈ જશે. જી બિલકુલ. અને અમીજી દરરોજ આપણે હવે દર્શક મિત્રોને જીવન સંદેશ આપવાનું પણ શરૂઆત કરવાની છે, કારણ કે શિવ મહિમા હવે પૂર્ણ થઈ ચૂક્યો છે. તો આજનો જીવન સંદેશ ખૂબ જ ટૂંકમાં જણાવશો. દર્શક મિત્રો, લક્ષ્ય પ્રાપ્તિ માટે શું કરવું એના માટે આપણે આજે થોડીક વાત કરીએ. સૌ પ્રથમ તો આજે આપણે આપણું લક્ષ્ય ચોક્કસ નક્કી કરી લેવું. શક્ય છે કે કોઈકે લક્ષ્ય નક્કી જ ન કર્યું હોય, માટે લક્ષ્ય સૌ પ્રથમ નક્કી કરી લેવું અને લક્ષ્ય પ્રાપ્ત કરવાનો માર્ગ કયો હોઈ શકે તે પણ આપે નક્કી કરી રાખવું. વળી આ સંદર્ભમાં આપણે આપણી નબળાઈ પણ ઓળખી લેવી. પેલું KYC હોય છે ને, નો યોર કસ્ટમર એમ, નો યોર પ્રોબ્લેમ. આપણે આપણી નબળાઈ, આપણી વીકનેસ એ પણ ઓળખી નાખવાની રહેશે. ત્યારબાદ આપણે આપણી નબળાઈને સૌ પ્રથમ સુધારવી. એ નબળાઈને સુધાર્યા બાદ જે મૂળ લક્ષ્ય છે એના પેટા લક્ષ્ય આપણે સૌ પ્રથમ પ્રાપ્ત કરવા અને એ પેટા લક્ષ્ય પ્રાપ્ત કર્યા પછી જ આપણે આપણા મૂળ લક્ષ્ય સુધી પહોંચી શકીશું. અને જી હા, આ અનુસંધાનમાં આપ જ્યોતિષશાસ્ત્રની પણ મદદ લઈ શકો છો, કારણ કે આ જ્યોતિષશાસ્ત્ર એ દિશા દર્શનનું શાસ્ત્ર છે, જેથી કરીને આપનો માર્ગ વિશેષ સરળ રહેશે. ગઈકાલે આપણા SL ગ્રુપના ચેરમેન શ્રી સુભાષ ચંદ્રાજીએ એમના સચ શોની અંદર આ અનુસંધાનમાં ખૂબ સુંદર વાતો એમણે અવશ્ય કરવી હતી. જ્ઞાન અને માહિતીના સુમેળથી આપણે આપણું લક્ષ્ય અવશ્ય પ્રાપ્ત કરી શકીશું. જી અમિતજી, આપ અહીંયા ઉપસ્થિત રહ્યા, તમામ પ્રશ્નોના જવાબ આપ્યા બદલ ખૂબ ખૂબ આભાર આપણો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો, આમ જોવા જઈએ ને તો ગાર્ડનિંગ એ ખરેખર એક કળા છે, કારણ કે ઘણા બધા ઝાડ અને ફૂલ છોડ એવા હોય છે કે જે ઘરમાં પોતાના ઘરની શોભા તો વધારે છે, માણસનો શોખ પણ પૂરો થાય છે, પરંતુ આ સાથે લોકોના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અને એમાં પણ કયા પ્રકારના ફૂલ છોડ વાવવા અને તેનાથી નસીબ કેવી રીતે બદલી શકાય, જો એ વિષય પર આપને જાણકારી હોય તો પછી સોનામાં સુગંધ પડે. માટે જ આજના કાર્યક્રમમાં દર્શાવેલા ઉપાયો આપ ચોક્કસથી અજમાવશો. હાલ બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા વિષય સાથે. આપ જોવાનું ચૂકતા નહીં, સવારે 8 કલાકે અમારો વિશેષ કાર્યક્રમ રાશિ ભાવિષ્ય. હાલ મને એટલે કે નુપુરદાણીને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.